गुड मॉर्निंग विद्यार्थी मित्रों, इन पीएससी सेमेस्टर 5 यूनिट नंबर 1 पेपर नंबर 505 डेट इज मरीन केमिकल। मरीन केमिकल ની અંદર આપણે 5 કે 8 જેટલી પ્રોડક્ટ જે છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ। પછીની પ્રોડક્ટ જે આપણે છે એ સોડિયમ સલ્ફાઇડ, બરાબર, સોડિયમ સલ્ફાઇડ। તો આની અંદર તમારે સોડિયમ સલ્ફેટ પણ આવી ગયું। બીએસસી માં તમારે સેમ 2 સેમ 3 ની અંદર તમારે સોડિયમ સલ્ફાઇડ પણ આવી ગયું હશે, બરાબર। આ છે સોડિયમ સલ્ફાઇડ। તો ઘણીવાર પેપર આપણે ચેક કરતા હોય તો આપણે ખ્યાલ આવે કે મિત્રો વિદ્યાર્થી મિત્રો જે છે કેવી ભૂલ કરતા હોય છે। તો સોડિયમ સલ્ફેટ નું પ્રોડક્શન પૂછાણું હોય તો આપણે સોડિયમ સલ્ફાઇડ લખી નાખતા હોઈએ છીએ। સોડિયમ સલ્ફાઇડ નું પૂછાણું હોય તો સોડિયમ સલ્ફેટ નું લખી નાખતા હોય છે, અથવા સોડિયમ સલ્ફાઇડ નું લખી નાખતા હોય છે, બરાબર। તો એની અંદર ઘણો બધો ડિફરન્સ આવી જાય છે, તો તમારો જવાબ છે એ ખોટો પડતો હોય। તો આપણે ઘણી વાર એમ થાય કે મેં તો જે સવાલ છે એનો જવાબ પરફેક્ટ લખેલો છે, ફ્લોશીટ ડાયાગ્રામ સાથે લખેલો છે, પણ ભૂલ જે છે કંઈક આવી કંઈક થતી હોય છે કે આ જે છે એ સોડિયમ સલ્ફાઇડ છે, બરાબર। તેનું મોલેક્યુલર સોરી કેમિકલ ફોર્મ્યુલા શું થાય છે? Na2S, બરાબર। સોડિયમ સલ્ફેટ તો Na2SO4, પછી સોડિયમ સલ્ફાઇડ Na2S3। તો આ રીતે બધાની કેમિકલ ફોર્મ્યુલા જે છે એ યાદ રાખજો, કારણ કે ઘણી બધી સિમિલારિટી હોય એટલે આપણે ભૂલ પડવાની શક્યતાઓ વધી જાય, બરાબર। તો તમારે ખાસ જે છે એ જોવાનું છે સોડિયમ સલ્ફાઇડ નું પૂછાણું છે પ્રોડક્શન, સોડિયમ સલ્ફેટ નું પૂછાણું છે કે સોડિયમ સલ્ફાઇડ નું પૂછાણું છે, બરાબર। તો સોડિયમ સલ્ફેટ જે છે એ આપણે અગાઉના લેક્ચર ની અંદર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ। સોડિયમ સલ્ફેટ જે છે એ આપણે કઈ રીતે બને છે? તો સોલ્ટ સલ્ફ્યુરિક એસિડ પ્રોસેસ થી, બરાબર, જે આપણે મરીન કેમિકલ જે છે સોલ્ટ ડિપોઝિટ પ્રોસેસ થી આપણે ડાયરેક્ટલી ઓબટેન છે આ પ્રોડક્ટ, બરાબર, સોડિયમ સલ્ફેટ। હવે આપણું આજનું પ્રોડક્શન જે છે એ છે સોડિયમ સલ્ફાઇડ, બરાબર। તો સોડિયમ સલ્ફાઇડ ની કેમિકલ ફોર્મ્યુલા Na2S, બરાબર, ને આપણું આની અંદર મેઈન રો મટીરીયલ જે છે એ શું થશે? તો કે સોડિયમ સલ્ફેટ। સોડિયમ સલ્ફેટ જે છે એ આપણું સોડિયમ સલ્ફાઇડ ના પ્રોડક્શન ની અંદર મેઈન રો મટીરીયલ થશે, બરાબર। તો અહીંયા એની કેમિકલ રિએક્શન જે છે એ આપણે રિપ્રેઝન્ટ કરી છે। સોડિયમ સલ્ફેટ રિએક્ટ વિથ કોલ, બરોબર, ચારકોલ, કોલ ટુ ગીવ Na2S+4CO, Na2SO4+4C ગીવ્સ Na2S+4CO, Na2SO4+4CO ગીવ્સ Na2S+4CO2, બરોબર। આની અંદર કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ઇવોલ્યુટ થઈને બહાર નીકળે છે, એટલે પ્રોડક્ટ જે છે એ થોડી શ્રિંકેજ થશે, શ્રિંકેજ થશે આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ રિએક્શન, જે આપણે અગાઉ પણ શ્રિંકેજ વિશે માહિતી મેળવી હતી। તો સોડિયમ સલ્ફાઇડ જે છે એના પ્રોડક્શન ની અંદર આપણું મેઈન રો મટીરીયલ જે છે એ સોડિયમ સલ્ફેટ છે। તો આની અંદર જે કેમિકલ રિએક્શન જે છે એ આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરી, હવે એની ફ્લોશીટ ડાયાગ્રામ જે છે એ આપણે અહીંયા દર્શાવવામાં આવ્યું છે। તો આ સોડિયમ સલ્ફાઇડ જે છે બેઝિકલી ત્રણ રીતે બે રીતે પ્રોડક્શન થાય એનું, બરાબર। તો એક છે, એક તો આપણે ફ્લેક્સ ના સ્વરૂપમાં મળતું હોય છે, 62% જે છે એ ફ્લેક્સ ના ફોર્મમાં મળતું હોય, અને ફ્લેક્સ ફોર્મ ની અંદર મળે, અને 80% જે છે એ આપણને ક્રિસ્ટલાઇન મળે, બરાબર। આ રીતે જે છે સોડિયમ સલ્ફાઇડ આપણને મળતું હોય છે, 62% ફ્લેક્સ ના ફોર્મમાં મળે, 80% જે છે એ ક્રિસ્ટલાઇન ફોર્મ ની અંદર મળતું હોય છે। તો ક્રિસ્ટલાઇન ફોર્મ જ્યારે આપણને આપણે ડિઝાયર હોય, આપણી ડિઝાયર હોય કે ક્રિસ્ટલાઇન ફોર્મ જોઈએ, તો એ રીતની યુનિટ ઓપરેશન જે છે એ ડેવલપ કરવામાં આવે, તો એની અંદર મેઇન ડિસએડવાન્ટેજીસ એ છે કે ઇટ ઇઝ ઓબટેન ફ્રોમ વિથ 9 મોલેક્યુલ ઓફ વોટર, બરાબર, Na2S, Na2S ઇન્ટુ 9H2O, બરાબર, હાઇગ્રોસ્કોપિક નેચર ધરાવે છે,
તો એનો ડિસએડવાન્ટેજ છે કે સોડિયમ સલ્ફાઇડ જે છે ઇટ ઇઝ ક્રિસ્ટલાઇન વિથ 9 મોલેક્યુલ ઓફ વોટર, બરોબર. એટલે નેનો હાઇડ્રેટેડ ફોર્મની અંદર પણ આપણને મળે, પેન્ટાહાઇડ્રેટેડ ફોર્મની અંદર મળે, અથવા એનહાઇડ્રસ ફોર્મની અંદર પણ મળે. તો કયા ફોર્મની અંદર આપણે કયું ફોર્મ જે છે એ ડિઝાયર છે એ રીતની કેમિકલ રિએક્શન અથવા યુનિટ ઓપરેશન જે છે એ રીતે આપણે ડિઝાઇન કરવા પડે. તો આની અંદર મેઇન આપણું ફોકસ જે છે એ રિવર્બીરેટરી ફર્નેસ ઉપર છે. કઈ? રિવર્બીરેટરી ફર્નેસ, ઇનડાયરેક્ટ પ્રોસેસ છે, બરોબર. પહેલું છે સોડિયમ સલ્ફેટ, તો સોડિયમ સલ્ફેટ જે છે ઇટ ઇઝ ડાયરેક્ટ કેમિકલ ઓફ મરીન કેમિકલ, ઇટ ઇઝ ડાયરેક્ટ મરીન કેમિકલ, બરોબર. સોડિયમ સલ્ફેટ જે છે આપણે સોલ્ટ ડિપોઝિટમાંથી ડાયરેક્ટલી આપણે ઓબટેન કરી શકીએ છીએ, જે આપણે મરીન કેમિકલના એક લેક્ચરની અંદર સોડિયમ સલ્ફેટનું પ્રોડક્શન જોઈ ચૂક્યા છીએ. અને સોડિયમ સલ્ફાઇડ, સલ્ફેટનો ઉપયોગ કરીને સોડિયમ સલ્ફાઇડ બનાવશું, ધેટ્સ વાય ધીસ ઇઝ ઇનડાયરેક્ટ મરીન કેમિકલ પ્રોડક્ટ, રાઈટ. તો આની અંદર આપણું મેઇન જે છે યુનિટ ઓપરેશન ધેટ ઇઝ રિવર્બીરેટરી ફર્નેસ. તો રિવર્બીરેટરી ફર્નેસનો ડાયાગ્રામ જે છે એ આપણે અહીંયા દેખાઈ રહ્યો છે, બરોબર. લેક્ચર પૂરો થશે એટલે તમને એને ઝૂમ ઇન કરીને દેખાડીશ, એટલે તમને ફ્લોશીટ જ્યારે તમે નોટમાં દોરતા હશો તો તમને દોરવામાં અનુકૂળતા રહેશે, બરોબર. હવેથી આપણે પેટર્ન કરી છે કે કમ્પ્લીટ થાય એટલે થોડુંક ઝૂમ ઇન કરીને બોર્ડ વર્ક જે છે એ બતાવીએ, એટલે તમે લોકો ઇઝીલી ડ્રો કરી શકો. તો ઇટ ઇઝ સ્પેશિયલ ડિઝાઇન ઓફ ફર્નેસ. તો મેટલર્જીની અંદર તમે ભણી ગયા હશો ત્યારે ધેર ઇઝ ટુ ટાઈપ ઓફ ફર્નેસ, વન ઇઝ બ્લાસ્ટ ફર્નેસ એન્ડ સેકન્ડ વન ઇઝ રિવર્બીરેટરી ફર્નેસ. તો બ્લાસ્ટ ફર્નેસ જે છે એનું ડ્રોઈંગ તમે જોયું હશે, અને ધેટ ઇઝ રિવર્બીરેટરી ફર્નેસ. તો રિવર્બીરેટરી ફર્નેસ જે છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? એક તો સ્મેલ્ટિંગ પ્રોસેસની અંદર અને રોસ્ટિંગ પ્રોસેસની અંદર જે છે રિવર્બીરેટરી ફર્નેસ વપરાય, બરોબર. તો સ્મેલ્ટિંગ પ્રોસેસ જે છે એકચ્યુઅલી આપણે અહીંયા શું કરીએ છીએ, સોડિયમ સલ્ફેટનું રિડક્શન કરીએ છીએ, સોડિયમ સલ્ફેટનું રિડક્શન કરીએ છીએ વિથ 4C સાથે, કાર્બન સાથે, બરોબર. કોલ જે છે એક્ટ એઝ એ રિડ્યુસિંગ એજન્ટ, એની રિડક્શન કરીને આપણી પ્રોડક્ટ જે છે એ બને છે. તો આ ફર્નેસની અંદર રિડક્શન જે છે એ થશે, ખાસ કરીને જ્યારે મેટલર્જીની અંદર વાત કરીએ તો કોઈ મેટલ ઓક્સાઇડ હોય એમાંથી મેટલની પ્રિપરેશન કરવી હોય, મેટલ ઓક્સાઇડમાંથી મેટલની પ્રિપરેશન કરવી હોય ત્યારે આ ફર્નેસ જે છે એ સ્પેશિયલ ડિઝાઇન ફર્નેસ વપરાય છે. આની અંદર એનું વર્ક ફંક્શન અથવા કન્સ્ટ્રક્શન જોઈએ તો ફર્નેસ જે છે એમાં ફાયર પોઈન્ટ જે છે આ સાઈડ આવશે, ફાયર, બરોબર. તમારું રિએક્શન જે છે એટ હાયર ટેમ્પરેચરે થતું હોય છે, એનું ટેમ્પરેચર જે છે આપણું Na2SO4 પ્લસ 4C, ઇટ ઇઝ પ્રીવિયસલી ચાર્જ ઇન્ટુ ધીસ પોર્શન, ધીસ પાર્ટ ઓફ ધી ફર્નેસ, બરોબર. મિડલ પાર્ટ ઓફ ધી ફર્નેસ મટીરિયલ ઇઝ ટેકન બિફોર હીટિંગ, બરોબર. તો આ ચાર્જ લખેલું છે ત્યાં આપણું Na2SO4 અને કોલ જે છે અહીંયાથી ઇનલેટ છે એ ઇનલેટમાંથી અહીંયા પાસ કરી દેવામાં આવે, બરોબર. ત્યારબાદ એનું ટેમ્પરેચર જે છે 815 ડિગ્રી સેલ્સિયસ, 850 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જે છે એ લઈ જવામાં આવશે, ત્યારે આપણું રિડક્શન જે છે એ કમ્પ્લીટ થશે. ફર્નેસની અંદર આ જે પાર્ટ જે છે એની અંદર અહીંયાથી ફાયર એપ્લાય કરવામાં આવે. આ બ્રિક્સ જે છે આ ઇનલેટ પાર્ટ છે ફર્નેસનો, જ્યાંથી તમે Na2SO4 પ્લસ કોલ સી એડ કરશો, ચાર્જ લખેલું છે ત્યાં. અહીંયાથી આઉટલેટ જે છે આ સાઈડથી હશે, અહીંયા બ્રિક્સ છે ને ફાયર ગ્રેડ છે ફ્લુ અને ફ્લુ ઇન, બરોબર, ફર્નેસ. અને અહીંયાથી જે છે એ મટીરિયલ તમારું જ્યારે કમ્પ્લીટ થઈ જશે, બરોબર, એકચ્યુઅલી રિએક્શન ઇઝ ટેક પ્લેસ ઇન લિક્વિડ ફેઝ એટ હાયર ટેમ્પરેચર, બરોબર. સોડિયમ સલ્ફેટ પ્લસ 4C ઇઝ એટ હાયર ટેમ્પરેચર ઇઝ મેલ્ટેડ, ધેન રિએક્શન ઇઝ ટેક પ્લેસ રેપિડલી ઇન લિક્વિડ ફોર્મ. સો આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ રિએક્શન ધીસ ક્રૂડ ફોર્મ ઇઝ ડિસ્ચાર્જ ફ્રોમ ધીસ વે, બરોબર. ધીસ ઇઝ ઇનલેટ,
एंड दिस इज आउटलेट ऑफ दी फर्नेस। और तमारू टेम्परेचर जे छे एक्चुअली सोडियम सल्फेट नो अपने रिडक्शन करसू, रिवर्बरेटरी फर्नेस जे छे एनी अंदर अपने रिडक्शन जे छे मेटल ऑक्साइड माथी मेटल बनावानी प्रोसेस जे छे रिडक्शन प्रोसेस एमा रिवर्बरेटरी फर्नेस वपराय। तो आपनो सोडियम सल्फेट ने चारकोल जे छे ई चार्ज नी अंदर लेवामां आवशे, ત્યારબાદ ટેમ્પરેચર જે છે 850 ડિગ્રી સેલ્સિયસ હાયર લેવામાં આવશે। સો મટીરીયલ ઇઝ ટર્ન ઇનટુ લિક્વિડ ફોર્મ, સો ઇન લિક્વિડ ફોર્મ રિએક્શન ઇઝ રેપિડલી ચાર્જ રેપિડલી ગોઈંગ ઓન, તમારું રિએક્શન જે છે કમ્પ્લીટ થશે ઇન લિક્વિડ ફોર્મ ની અંદર। ધેન ધીસ ક્રૂડ ફોર્મ ઇઝ ડિસ્ચાર્જ ફ્રોમ ધીસ આઉટલેટ ઓફ ધી ફર્નેસ, સો ધીસ ઇઝ ધ વર્ક ફંક્શન ઓફ રિવર્બરેટરી ફર્નેસ। હવે રિવર્બરેટરી ફર્નેસ માંથી તમારું ક્રૂડ ફોર્મ જે છે એ આપણે લેશું આયન ટેન્ક ની અંદર, જ્યાં હાયર ટેમ્પરેચર માંથી ટેમ્પરેચર જે છે એ લોઅર કરશું આપણે ધીરે ધીરે કરતા, બરાબર। આયન ટેન્ક ની અંદર તમારું ટેમ્પરેચર જે છે હાયર ટેમ્પરેચર માંથી લોઅર ટેમ્પરેચર તરફ જશું, સો ઇન આયન ટેન્ક કુલિંગ ઇઝ એપ્લાઇડ ટુ ક્રૂડ ફોર્મ ટુ 50 ટુ 20 ડિગ્રી સેલ્સિયસ, બરાબર, હાયર ટેમ્પરેચર માંથી લોઅર ટેમ્પરેચર તરફ જશું, સો પ્રોડક્ટ ઇઝ ઇન ટર્ન ઇનટુ ક્રૂડ સલ્ફાઇડ ફોર્મ। હવે અહીંયા આપણને ક્રૂડ સલ્ફાઇડ ફોર્મ જે છે એ મળી જશે, ક્રૂડ સલ્ફાઇડ રબર ફોર્મ ઇન હોટ કન્ડિશન, ધેટ ઇટ ઇઝ ટર્ન ઇન ટુ કુલ કન્ડિશન ઇન આયન ટેન્ક એટ 50 ટુ 20 ડિગ્રી સેલ્સિયસ। ધીસ ક્રૂડ હોટ ક્રૂડ ફોર્મ ઇઝ કુલ ઇન ટુ કુલ ક્રૂડ ફોર્મ, બરાબર, રૂમ ટેમ્પરેચર 50 ટુ 20 ડિગ્રી સેલ્સિયસ। ધેન ધીસ ક્રૂડ ફોર્મ ઇઝ કન્ટેન મેની અધર ઇમ્પ્યુરિટી વિથ સોડિયમ સલ્ફાઇડ, આની સાથે બીજી ઇમ્પ્યુરિટી જે છે જે ઘણી બધી ઇમ્પ્યુરિટી જે છે એની સાથે હશે। તો ક્રૂડ ફોર્મ જે છે એને ડિઝોલ્વિંગ ટેન્ક ની અંદર લેવામાં આવશે, બીકોઝ ઓફ વોટર ડિઝોલ્વ ઇમ્પ્યુરિટી હશે એ આપણે એની અંદરથી સેપરેટ આઉટ કરવું પડશે। તો આ તમારું કુલ ક્રૂડ સલ્ફાઇડ જે છે એને ડિઝોલ્વિંગ ટેન્ક ની અંદર હોટ કન્ડિશન ની અંદર તમારી ઇમ્પ્યુરિટી જે છે એ ડિઝોલ્વ કરી દેવામાં આવશે, બરાબર। તો ડિઝોલ્વિંગ ટેન્ક ની અંદર હોટ વોટર જે છે પ્રીવિયસલી ચાર્જ કરેલું હશે અને તમારું ક્રૂડ સલ્ફાઇડ જે છે એની અંદર આપણે લઈ લેશું, અને એની અંદર લીધા પછી કન્ડિશન એટ 80 ડિગ્રી સેલ્સિયસ 80 ટુ 150 ડિગ્રી સેલ્સિયસ ક્રૂડ ફોર્મ ઇઝ ડિઝોલ્વ ઇન હોટ વોટર, સો વોટર ડિઝોલ્વ ઇમ્પ્યુરિટી ઇઝ ડિઝોલ્વ ઇન હોટ વોટર, બરાબર। કારણ કે આ જે છે ક્રૂડ ફોર્મ છે ઇટ ઇઝ નોટ પ્યોર ફોર્મ, ક્રૂડ ફોર્મ જે છે એની પ્યોરિટી ઓછી હશે, તો એની પ્યોરિટી જે છે ઇન્ક્રીઝ કરવા માટે ઇમ્પ્યુરિટી જે છે એ દૂર કરવી પડશે, બરાબર। ઇમ્પ્યુરિટી તમે એમાંથી દૂર સેગ્રીગેટ કરતા જશો તો તમારી પ્યોરિટી જે છે એ વધતી જશે। તો ક્રૂડ ફોર્મની અંદર બીજી ઇમ્પ્યુરિટી જે છે એની અંદર વોટર સોલ્યુબલ ઇમ્પ્યુરિટી મોસ્ટ પ્રોબેબલ હશે, તો એ વોટર સોલ્યુબલ ઇમ્પ્યુરિટી દૂર કરવા માટે એને હોટ કન્ડિશનની અંદર ડિઝોલ્વિંગ ફોર્મ ની અંદર લેવામાં આવશે। જો ડાયરેક્ટ એને હોટ અહીંયાથી ડાયરેક્ટ હોટ કન્ડિશન ની અંદર લઈએ તો પ્રોડક્ટ ડીકમ્પોઝ થવાની શક્યતાઓ વધે, એટલા માટે ડિઝોલ્વિંગ ટેન્ક ની અંદર લેવામાં આવે અને હોટ વોટર ડિઝોલ્વ ઇમ્પ્યુરિટી જે છે એ વોટર ની અંદર ડિઝોલ્વ થઈ જશે। ત્યારબાદ ધીસ મટીરિયલ ઇઝ ચાર્જ ઇન ટુ સેટલિંગ ટેન્ક વેર મટીરિયલ ઇઝ સેટલ ફોર સેવરલ અવર્સ, બરાબર। તમારું મટીરિયલ જે છે એને સેટલ થવા દેવામાં આવશે, સો આફ્ટર સમ ટાઈમ ટુ લેયર ઇઝ ઓબ્ઝર્વ, અપર લેયર ઇઝ એક્વાયર્સ લેયર એન્ડ સેકન્ડ લેયર ઇઝ બોટમ લેયર ઇઝ ઓર્ગેનિક લેયર એક્વાયર્સ લેયર, બરોબર। વોટર ડિઝોલ્વ ઇમ્પ્યુરિટી જે છે વોટર ની અંદર ડિઝોલ્વ થઈ જશે એક્વાયર્સ સ્પેસ ની અંદર, એક્વાયર્સ લેયર ની અંદર, ઓર્ગેનિક લેયર ની અંદર પ્યોર ફોર્મ જે છે તમારો સોડિયમ સલ્ફાઇડ નો એર છે, બરાબર। તો સેટલિંગ ટેન્ક ની અંદર બે લેયર જે છે એ ઓબ્ઝર્વ થશે,
બોટમ લેયર જે છે એની અંદર ઓર્ગેનિક લેયર હશે, અપર લેયર ની અંદર એક્વાયસ લેયર હશે, એક્વાયસ લેયર ઇઝ ટેકન ધીસ ઇમ્પ્યુરિટી એન્ડ સેપરેટ આઉટ, બરાબર, અને ડિકન્ટેશન કરવામાં આવશે એક્વાયસ લેયર ને, અને બોટમ લેયર જે છે એની અંદર જે વોટર ફોર્મ હશે, બીજા વોટર મોલેક્યુલ હશે એને મોર કોન્સન્ટ્રેશન પર્પઝ ધીસ ઓર્ગેનિક લેયર ઇઝ પાસ થ્રુ મલ્ટીપલ ઇફેક્ટિવ ઓપરેટર. હવે જે તમારી ઇમ્પ્યુરિટી જે છે એ એક્વાયસ લેયરની સાથે દૂર થઈ ગઈ તો ઓર્ગેનિક લેયર જે છે એ પ્યોર ફોર્મની અંદર આવી જશે તમારું. તો ઓર્ગેનિક લેયર જે છે એને ફોર મોર કોન્સન્ટ્રેશન એની અંદરથી બીજા સોલ્વન્ટ અથવા મોલેક્યુલને ઉડાડવા માટે, વોટર મોલેક્યુલને ઇઓપરેટ કરવા માટે એને મલ્ટીપલ ઇફેક્ટિવ ઓપરેટરની અંદરથી પાસ કરવામાં આવશે. ઇન ધીસ મલ્ટીપલ ઇફેક્ટિવ ઓપરેટર એટ 160 ડિગ્રી સેલ્સિયસ 4 ટુ 6 અવર્સ ધીસ ઓપરેશન ઇઝ ટેક પ્લેસ. આફ્ટર 6 ટુ 4 અવર્સ અવર મટીરિયલ ઇઝ મોર કોન્સન્ટ્રેટેડ સલ્ફાઇડ ઇઝ ઓબટેન્ડ, ધેન ધીસ મોર કોન્સન્ટ્રેટેડ સલ્ફાઇડ ઇઝ ટેકન ઇન ટુ ક્રિસ્ટલાઇઝર. તો ઓર્ગેનિક લેયર જે છે એ મલ્ટીપલ ઇફેક્ટિવ ઓપરેટરની અંદર કોન્સન્ટ્રેટ થશે અને ક્રૂડ સલ્ફાઇડ જે છે, સોરી પ્યોર સલ્ફાઇડ જે છે એની અંદર કોન્સન્ટ્રેશન જે છે એ વધી ગયું હશે. જો આને ડાયરેક્ટ ઓર્ગેનિક લેયરનું ક્રિસ્ટલાઇઝેશન કરીએ તો આપણે ક્રિસ્ટલ હાથમાં આવશે નહીં, કારણ કે એની ડિઝોલ્વ ફોર્મની અંદર હશે, તો એને મોર કોન્સન્ટ્રેટ કરવું પડે, એનું મોલ્ટન ફોર્મ જે છે એ બનાવવું પડશે. અહીંયા શું આવશે? મોલ્ટન ફોર્મ. તો મોલ્ટન ફોર્મ જે છે એને ક્રિસ્ટલાઇઝર ની અંદર લેવામાં આવશે. ઇન ક્રિસ્ટલાઇઝર એટ 140 ડિગ્રી ટુ 10 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ડિક્રીઝ, બરાબર, 140 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જે છે એ હશે મલ્ટીપલ ઇફેક્ટિવ ઓપરેટરમાંથી ક્રિસ્ટલાઇઝરની અંદર. જ્યારે તમારું પ્યોર સલ્ફાઇડ ફોર્મ આવશે ત્યારે એનું ટેમ્પરેચર 140 ડિગ્રી સેલ્સિયસ હશે. એમાંથી અંડર સ્ટરિંગ, અંડર એજિટેશન, ટેમ્પરેચર ઇઝ ડિક્રીઝ ટુ 140 ડિગ્રી સેલ્સિયસ ટુ 10 ડિગ્રી સેલ્સિયસ વિધિન 2-3 અવર્સ. 2-3 કલાકની અંદર તમારું ટેમ્પરેચર જે છે એ ધીરે 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 ડાઉન કરીને આપણે 10 ડિગ્રી સેલ્સિયસ લાવશું. આફ્ટર 3 અવર્સ સો વ્હાઇટ ક્રિસ્ટલાઇન પાવડર ઇઝ ફોર્મ, વ્હાઇટ ઓર યલો ઇઝ ફ્લેક્સ ફોર્મ, ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ક્રિસ્ટલાઇઝેશન ટુ ઓબટેન ક્રિસ્ટલાઇઝ ઓર ફ્લેક્સ, બરાબર. તો આની અંદર જે છે તમારું પ્યોરિફિકેશન કઈ રીતનું રહ્યું છે એની ઉપર તમારો કલર જે છે એ ડિપેન્ડ કરશે. મોસ્ટલી પેલ યલો કલરના ક્રિસ્ટલ જે છે આપણને મળશે અથવા વ્હાઇટ ક્રિસ્ટલિન પાવડર મળશે, ઇન્ક્લુડિંગ 9 મોલેક્યુલ ઓફ વોટર, બીકોઝ ઇટ ઇઝ હાઇગ્રોસ્કોપિક ઇન નેચર. હવે તમારા જે ક્રિસ્ટલ બનશે એને ઇટ ઇઝ ધેન સેન્ટ્રીફ્યુઝ ફિલ્ટર ધેન પેક, ટ્રાય એન્ડ પેક, બરાબર. વચ્ચે જે છે એ બે યુનિટ ઓપરેશન તમે એડ કરી શકો છો. ફર્સ્ટ વન ઇઝ સેન્ટ્રીફ્યુઝ મશીન, ધેન ડ્રાયર એન્ડ પેક, બરાબર. તો એના પછી આપણું પેકિંગ જે છે અહીંયા કમ્પ્લીટ થઈ જશે. Na2S ઇન્ટુ 9 H2O. હવે આપણે આની પ્રોપર્ટીઝ અને યુઝીસ જે છે એ જોઈએ, બરાબર. તો સોડિયમ સલ્ફાઇડના પ્રોડક્શનની અંદર યુનિટ ઓપરેશન જે છે એ આપણે અહીંયા ડ્રો કરેલા છે. રિવર્બીરેટરી ફર્નેસ, આયર્ન ટેન્ક, ડિઝોલ્વિંગ ટેન્ક, સેટલિંગ ટેન્ક, મલ્ટીપલ ઇફેક્ટિવ ઓપરેટર, ક્રિસ્ટલાઇઝર એન્ડ પેકિંગ મશીન, બરાબર. આ કેમિકલ રિએક્શન છે, એના રો મટીરિયલ જે છે એ કયા છે? સોડિયમ સલ્ફેટ અને કોલ, ચારકોલ, કાર્બન. અને આની અંદર જે છે મેઇન યુનિટ ઓપરેશન જે છે એ રિવર્બીરેટરી ફર્નેસ, બરાબર. તો આ રીતે આપણું પ્રોડક્શન જે છે સોડિયમ સલ્ફાઇડનું પૂરું થાય છે. અને પછી ઝૂમિંગ કરીને તમને બતાવું જ છું, બરાબર. તો આ જે છે વસ્તુ એ તમારે રિપ્રેઝન્ટ કરવાની છે, ડિસ્ક્રિપ્શન જે છે એ જાતે લખવાનું છે અને તમે લખતા જશો તો મોસ્ટલી જે એની પ્રોપર્ટી ને યુઝીસ જે છે એ હું લખી દઉં છું અને પ્રોસેસ ડિસ્ક્રિપ્શન એક જ જાતે છે, પણ એ તમે લખી શકશો આ ઉપરથી મેં સમજાવ્યું એ પ્રમાણે. વિડીયોને પોઝ કરી દો, લખી નાખો, પાછા આગળ વધો, વિડીયોને પોઝ કરો, આગળ વધો, બરાબર. લાઈવ ક્લાસની અંદર તો એવું શક્ય નથી,
આની અંદર એવું શક્ય છે તો તમે એવું કરી શકો છો, તો એ રીતે તમે પ્રોસેસ જે છે એ લખી શકશો જાતે. હવે આપણે આનું યુઝિસ ને પ્રોપર્ટીઝ જે છે એ જોઈ લઈએ. એની પ્રોપર્ટીઝ છે મોલેક્યુલર ફોર્મ્યુલા Na2S, મોલેક્યુલર માસ 78.04 ગ્રામ પર મોલ એટ એનહાઇડ્રસ ફોર્મ. જો એનહાઇડ્રસ ફોર્મ હોય તો મોલેક્યુલર માસ જે છે 78.04 ગ્રામ પર મોલ હોય. 240.81.18 ગ્રામ પર મોલ એટ નોન હાઇડ્રેટેડ ફોર્મ ઇન્ટુ 982 જ્યારે હોય તો 240.18 ગ્રામ પર મોલ જે છે એનું મોલેક્યુલર માસ થાય. એપિયરન્સ, એનો દેખાવ કઈ રીતનો છે? સો ઇટ ઇઝ કલરલેસ હાઇગ્રોસ્કોપિક સોલિડ, બરાબર, બીકોઝ ઇટ કન્ટેન 9 મોલ ઓફ વોટર મોલેક્યુલ. ઓર્ડર, બરાબર, કલરલેસ હાઇગ્રોસ્કોપિક ઇન નેચર સોલિડ કમ્પાઉન્ડ છે. ઓર્ડર રોટેન એગ્સ, બરોબર, રોટેન એગ્સ જેવી જે છે એની સ્મેલ આવતી હોય છે. ડેન્સિટી 1.856 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ફોર એનહાઇડ્રસ ફોર્મ, 1.58 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ફોર પેન્ટાહાઇડ્રેટ ફોર્મ, 1.43 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એટ નોન હાઇડ્રેટેડ ફોર્મ. મેલ્ટિંગ પોઈન્ટ 1176 ડિગ્રી સેલ્સિયસ ફોર એનહાઇડ્રસ ફોર્મ, એનું મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ વધારે હોય. 100 ડિગ્રી સેલ્સિયસ ફોર પેન્ટાહાઇડ્રેટેડ ફોર્મ એન્ડ 50 ડિગ્રી સેલ્સિયસ ફોર નોન હાઇડ્રેટેડ ફોર્મ. સોલ્યુબિલિટી ઇન વોટર, સોલ્યુબિલિટી ઇટ ઇઝ વોટ સોલ્યુબલ ઇન વોટર બટ એટ અ ડિફરન્ટ ટેમ્પરેચર ધીસ સોલ્યુબિલિટી ઇઝ ડિફરન્ટ. સોલ્યુબિલિટી ઇન વોટર 12.4 ગ્રામ પર 100 ml એટ 0 ડિગ્રી સેલ્સિયસ, બરાબર, 12.4 ગ્રામ પર મોલ ગ્રામ પર 100 ml જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસ એ હશે. 18.6 ગ્રામ પર 100 ml એટ 20 ડિગ્રી સેલ્સિયસ, 20 ડિગ્રી સેલ્સિયસ એ એની સોલ્યુબિલિટી વોટર ની અંદર 18.6 ગ્રામ એટ 100 ml માં છે. 39 ગ્રામ એટ 100 ml 50 ડિગ્રી સેલ્સિયસ, 50 ડિગ્રી સેલ્સિયસ એ 39 ગ્રામ જે છે 100 ml ની અંદર ડિઝોલ્વ હશે. તો આ જે છે એની પ્રોપર્ટીઝ થઈ. હવે આપણે એની યુઝિસ જે છે એ જોઈએ. સોડિયમ સલ્ફાઇડ ઇઝ યુઝ ઇન
many kind of industries like Na2S is used in the pulp and paper industries, water treatment for ETP plant, water treatment, ETP, effluent treatment plant in the sodium sulfide in textile industries and various chemical manufacturing process including the production of rubber, chemical, sulfur dyes and oil recovery. बराबर तो पल्प और पेपर इंडस्ट्रीज जो है એની અંદર બ્લીચિંગ એજન્ટ તરીકે પલ્પ અને પેપર ને બ્લીચ કરવા માટે સોડિયમ સલ્ફાઇડ જે છે એ વપરાતું હોય છે બરાબર વોટર પ્યુરિફિકેશન ની વોટર ટ્રીટમેન્ટ ની અંદર વપરાય છે એફલ્યુઅન્ટ ને ટ્રીટ કરવા માટે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર તમારું જે ફેબ્રિક જે છે એને બ્લીચિંગ એજન્ટ તરીકે સોડિયમ સલ્ફાઇડ વપરાય છે એન્ડ વેરિયસ કેમિકલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે ઇન્ક્લુડિંગ પ્રોડક્શન ઓફ રબર રબર કેમિકલ સલ્ફર ડાઈસ એન્ડ ઓઇલ રિકવરી ઇન અંદર સોડિયમ સલ્ફાઇડ જે છે વપરાતું હોય છે તો આપણું સોડિયમ સલ્ફાઇડ જે છે એનું પ્રોડક્શન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ આની પછી જે છે આપણે નેક્સ્ટ પ્રોડક્શન ની અંદર આપણે આગળ વધશું થેન્ક યુ